12.1 જેમ પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે તેમ પરમાણુ વગેરેના રધરફોર્ડના ન્યુક્લિયર મોડેલમાં ન્યુક્લિયસ જેની ત્રિજ્યા લગભગ 10 ની -15 ઘાત મીટર છે, જે સૂર્યના જેવો અને તેની આસપાસ ઇલેક્ટ્રોન કક્ષામાં 10 ની -10 ઘાત મીટરમાં ભ્રમણ કરે છે. જો સૂર્યમંડળના પરિભ્રમણ સોરી પરિમાણના પ્રમાણમાં પરમાણુના જેવા હોય તો પૃથ્વી સૂર્યથી અત્યારે છે તે કરતા વધારે નજીક હોત કે દૂર હોત? પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા 1.5×10 ની અને સૂર્યની ત્રિજ્યા કેટલી છે? 10 ની 8 ઘાત 7×10 ની 8 ઘાત મીટર લેવાય છે. આવી રીતના સમજી શકાય અંદરથી કે ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા અને ન્યુક્લિયસની ત્રિજ્યા, કક્ષાની ત્રિજ્યા કેટલી છે? 10 ની -10 ઘાત. ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી છે? તો 10 ની -10 અને છેદમાં 10 ની -15 કરીએ તો કેટલું થયું? એટલે આપણે એવું કહી શકીએ કે કક્ષાની ત્રિજ્યા ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં કેટલી મોટી છે? જો પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા સૂર્યની કક્ષાની ત્રિજ્યા કરતાં કેટલી મોટી હોય? ઓકે, જો જે ન્યુક્લિયસની ત્રિજ્યા હતું ને એ કોની ત્રિજ્યા લેવાની? સૂર્યની. અને જે કક્ષાની ત્રિજ્યા હતું એ કોની કક્ષા લેવાની? તો હવે આપણે એવું ગણ્યા કે ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા ન્યુક્લિયસ કરતા 10 ની 5 ગણી, એટલે ઇલેક્ટ્રોનની જગ્યાએ પૃથ્વી, પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા ન્યુક્લિયસ એટલે સૂર્ય, સૂર્યની ત્રિજ્યા કરતા 10 ની 5 ગણી, એટલે સૂર્યની ત્રિજ્યા ગુણ્યા 10 ની 5 કરવાનું, એટલે 7×10 ની 8 ઘાત × 10 ની 5 કરી તો 7×10 ની 13 ઘાત મીટર મળી. આમ આ મૂલ્ય પૃથ્વીની વાસ્તવિક કક્ષીય ત્રિજ્યા કરતા કેટલું ઘણું મોટું મળ્યું? તો વાસ્તવિક કક્ષા કેટલું છે? 1.5×10 ની કેટલી ઘાત હતી? જ્યારે અહીંયા કેટલી મળી? તો 10 ની 11 અને 10 ની 13માં ફરક કેટલો થયો? 10 ની 2 ઘાત એટલે 100 થયું, પણ અહીંયા પાછું 7/1.5 થાય ને, એટલે થોડુંક વધારે ઉમેરાય. 7/1.5 એટલે 3×2 = 4, 4 પોઈન્ટ સમથિંગ આવે. 4×100 એટલે 400 ઘણું થઈ જાય. ઇન શોર્ટ 400 ગણાથી પણ કેવું કહેવાય? વધારે. આમ પૃથ્વી સૂર્યથી ઘણી વધારે દૂર હોત. આનો અર્થ એમ થાય કે આપણે અર્થ એ છે કે આપણે આપણા સૂર્યમંડળમાં તે કરતા પણ પરમાણુ ખાલી અવકાશનો ઘણો વધુ અંશ ધરાવે છે. આપણા સૂર્યમંડળમાં છે તે કરતા પરમાણુ વધારે ખાલી અવકાશનો અંશ ધરાવે છે, એવો મતલબ થાય. ઓકે, અંશની વાત છે, અંશ એટલે ગુણોત્તર. બાકી પરમાણુની જગ્યા તો નાની જ છે, સૂર્યમંડળમાં આવા ઘણા બધા પરમાણુ સમાઈ જાય. અંશ એટલે ગુણોત્તર વધારે ધરાવે છે. ગાયગર માસ્ટરના પ્રયોગમાં 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આલ્ફા કણ ક્ષણિક સ્થિર બની જાય અને તેની દિશા શું કરે છે? ઉલટાવે છે. તે અગાઉ ન્યુક્લિયસની તેનું નજીકતમ અંતર કેટલું હશે? થોડોક શું થાય? ક્ષીર બને અને પોતાની દિશા શું કરે? ઉલટાવી દે. તો એ વખતે એનું અંતર કેટલું હશે? 12.2. ધારો કે ઇલેક્ટ્રોન કયા અંતરથી? ડી અંતરથી, ધ્યાન આપો, ડી અંતરેથી પોતાનું અંતરેથી પોતાની દિશા ઉલટાવી દે છે, માટે ઇલેક્ટ્રોન લખ્યું મેં. ઓકે, મારે શું લખવાનું હતું? કારણ કે મને તરત જ નોટિસ થયું કે ઇલેક્ટ્રોન તો આકર્ષણ પામે, અને અપાકર્ષણ કઈ રીતના લખીશું? એ લખી દઈએ આલ્ફા કણ, માટે આલ્ફા કણે અપાકર્ષણ બળ વિરુદ્ધ કરેલ કાર્ય બરાબર આલ્ફા કણની અપાકર્ષણ બળ વિરુદ્ધ કરેલું કાર્ય એટલે શું? બળ ગુણ્યા સ્થાનાંતર કેટલું ગયું? ડી અંતરે
ઉર્જાને શું કરી છે, પોતાના ઉલટાવી દે છે. અને આલ્ફા કણની ઉર્જા કેટલું આપેલી છે? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. સાચું છે ને? ચલો આગળ વધીએ. અહીંયા કયું અપાકર્ષણ બળ લાગે? તો કે Q1. Q1 એટલે આલ્ફા કણ. આલ્ફા કણનો વિદ્યુત ભાર 2E અને ન્યુક્લિયસનો વિદ્યુત ભાર સોનાનો ન્યુક્લિયસ વચ્ચે અપાકર્ષણ બળ લાગે એ કેટલો છે? ઝેડી છે. કેટલો છે? ઝેડી. ક્લિયર? હવે છેદમાં બંને વચ્ચેનું અંતર કેટલું આપણે રાખ્યું? ડી. એટલે ડી સ્ક્વેર ઇન્ટુ ડી. ચલો 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 7.7 ગુણ્યા 10 ની 1.6 ગુણ્યા 10 ની માઇનસ એટલે સામા ફરી જાય જૂલમાં. એક ડી ઉડી ગયો. ઉલટાવી દઈએ, ડીના છેદમાં 2KE² ઇન્ટુ આ 2 પછી કે ઇન્ટુ E² ઝેડ બરાબર ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની કેટલી ઘાત? માઇનસ 13 ઘાત. માટે ડી જોઈતો હોય ને તો આ ગુણાકારમાં જાય. ઓકે, એ આપણે ભૂલ કરી, એકના છેદમાં બરાબર ને, નીચે લઈ લેજો તમે, કારણ કે આને ઉલટાવ્યું તો આને પણ ઉલટાવવું પડે ને. હવે આગળ વધીએ. માટે ડી જોઈતો તો આ ક્યાં જાય? ગુણાકારમાં 2KE² ઝેડ છેદમાં 7.7 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માઇનસ 13 ઘાત. ચલો 2 ગુણ્યા કે ની કિંમત ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માઇનસ વર્ગ ગુણ્યા ઝેડ. ઝેડ એટલે 1.80. સોનાનો પરમાણુ ક્રમાંક યાદ છે? સોનાના વરખ પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. 7.7 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માઇનસ 13 ઘાત. જવાબ 248 ગુણ્યા 10 ની 9 ઘાત માઇનસ 38 ઘાત. પહેલા 9 ઘાત પછી માઇનસ 38 ઘાત પછી વત્તા 13 ઘાત. દસ ની માઇનસ પરકું ને 29.548 ગુણ્યા 10 ની માઇનસ 15 ઘાત મીટર. અને કે ભાઈ 29.548 ફરમી અને એટલા માટે અપ્રોક્સિમેટલી 30 ફરમી. ક્લિયર? આથી સુવર્ણ ના ગોલ્ડ એટલે કે ગોલ્ડના ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી થાય? 3×10⁻¹⁴ ઘાત મીટર કરતા પણ કેવી છે? ઓછી. અને આ મૂલ્ય અવલોકિત પરિમાણ સાથે સારી રીતે સુસંમિત દર્શાવતું, કારણ કે સુવર્ણના ન્યુક્લિયસની વાસ્તવિક ત્રિજ્યા તો કેટલી છે? આટલી બધી ત્રુટીનું કારણ શું છે? કે ન્યુક્લિયસની નજીકતમ અંતરથી સુવર્ણના ન્યુક્લિયસ આલ્ફા કણની સુવર્ણના ન્યુક્લિયસ અને આલ્ફા કણની ત્રિજ્યાના સરવાળા કરતાં ખાસ મોટું છે. આમ આલ્ફા કણ સુવર્ણ ન્યુક્લિયસનો સ્પર્શ કર્યા વિના જ પોતાની શું કરે? દિશા ઉલટાવે છે. આ પણ તમારે તથ્ય લખી લેવાનું, થોડે ઉપરનું કદાચ ના લખો તો ચાલશે. પ્રાયોગિક રીતે એમ જણાવ્યું કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા જરૂર પડે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગને શું કરો? ગણતરી કરો. તમારે કેટલા ઉર્જા છૂટી પડે, આપવી પડે? આ ઉત્તેજિત અવસ્થા જ થઈ ને, સોરી માય મિસ્ટેક, ઉત્તેજિત અવસ્થા નહીં, એને આયનીકરણ ઉર્જા થઈ. આયનીકરણ એન્થાલ્પીની જગ્યાએ આપણે ફિઝિક્સમાં શું બોલીએ છીએ? આયનીકરણ ઉર્જા. કારણ કે પ્રોટોન ઇલેક્ટ્રોનને છૂટા પાડી દેવાનું છે. ઇલેક્ટ્રોનને ક્યાં મૂકી આવવાનું છે? અનંત અંતરે મૂકી આવવાનું છે. એટલી ઉર્જા તમારે આપવી પડે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તેથી આપણને શું કીધું છે? કક્ષીય ત્રિજ્યા અને કોની ગણતરી કરો? વેગની ગણતરી કરો. આટલું છે.
નંબર ત્રણ, તમને ઉર્જા એ આપી દેરી. અને જોકે એમણે એવું કીધું કે 13.6 ઉર્જા આપવી પડે ને, એટલે -13.6 જૂલ લખી શકાય બંધન ઉર્જા. બંધન ઉર્જા છે એ તમને 13.6 જગ્યાએ ભાગ્યા 4 કરીને આપે, તો ભાગ્યા 4 કરો હા તમને અહીંયા 3.4 આપી દેતો, પણ તમે જરા બોલી શકો. હા એટલે હું તમને એટલું સમજાવવા માંગુ છું કે આપણે 3.6 સમજવાનું શું છે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન ને છૂટું પાડવા માટે આપવી પડતી ઉર્જા છે બંધન ઉર્જા છે. આટલી ઉર્જા આપે એટલે બંધન ઉર્જા આપણે માઇનસ લેવી પડે. બસ ત્યાં 3.4 આપ્યો તો અહીંયા શું લેતા? -3.4. હવે ઇલેક્ટ્રોનની કક્ષીય ઉર્જા એનું સૂત્ર બોલો, -4 ક્લિયર? હાઇડ્રોજન માટે ઝેડ બરાબર શું લેવાનું? 1 માટે ઈ બરાબર -13.6 માઇનસ ઝેડ સ્ક્વેર એટલે 1 સ્ક્વેર. ચલો આમાં શું શોધીશું આપણે? ઓકે આમાં આપણને એન મળશે, પણ આપણે તો એન ની જગ્યાએ શું શોધવાનું છે? આર શોધવાનું છે. તો આર વાળું સૂત્ર એ ના આવડે, ચલો તો હું તમને બીજી રીતના શીખવાડું. સીધું આર વાળું સૂત્ર ના આવડે તો એનમી કક્ષામાં ની ઇલેક્ટ્રોનની એનમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર થયું. જો કુલ ઉર્જા એટલે શું થાય? K પ્લસ યુ થાય. ચલો યુ નું સૂત્ર શું છે? કે ક્યુ વન, ક્યુ વન એટલે ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર, માઇનસ સી ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર, પ્લસ નો વિદ્યુત ભાર જેડ ઈ અને કક્ષાની ત્રિજ્યા. હવે આ જે આર મળ્યું ને એટલે અહીંયા મળ્યું શું? કે જેડ ઈ સ્ક્વેર. અહીંયા જેડ કે ઈ સ્ક્વેર માઇનસ હોય પણ પ્લસ જ હોય, અને આ આર હોય પણ અહીંયા શું હોય? સમજાઈ ગયો? આના પરથી શું મળી શકે? શું કોમન નીકળે? બરાબર. તો અહીંયા શું આવશે? 1√-1, 1√-1 નો જવાબ શું આવે? -1/2. એટલે સુધી આવડી ગયું. હવે માટે તમારે તો શું શોધવાની છે? કક્ષીય ત્રિજ્યા આર. આ કોનું સૂત્ર છે? એનું. તો આર બરાબર શું થાય? -ZKe² અપોન 2e. હાઇડ્રોજન માટે ઝેડ બરાબર શું લેવાનું? 1. તો -1 × કે ની કિંમત 9×10⁻⁹, એની કિંમત 1.6×10⁻⁹ છેદમાં 2, અને ઈ એટલે ઉર્જા કેટલી આપેલી છે? 13.6 ચાલશે. તો -13.6×10⁻⁹, તો આ ઉડી ગયું એક વખત. બાકીનું કામ કરો, માઇનસ માઇનસ પ્લસ. -10⁻¹ એટલે કે 0.5294, એટલા તો મીટર થઈ જ ગયા હતા, એંગસ્ટ્રોંગ કહેવાય. એટલે સુધી ક્લિયર થઈ ગયું. તો તમને શું મળી ગયું? ત્રિજ્યા. શું મળી ગયું? ત્રિજ્યા. હવે તમારે શું શોધવાનું છે? વેગ. શું શોધવાનું છે? તો ધ્યાન આપો, ઇલેક્ટ્રોનને બ્રહ્માંડ માટે જરૂરી કેન્દ્રગામી બળ બરાબર
ઇલેક્ટ્રોન ને કેન્દ્ર વડે લાગતું આકર્ષણ બળ માટે હવે અહીંયા લખીએ કેન્દ્રગામી બળની જગ્યાએ, અને આકર્ષણ બળનું મૂલ્ય કે ઈ ઝેડ અપાન આર સ્ક્વેર, એક આર શું થયો માટે વી સ્ક્વેર બરાબર ઝેડ કે ઈ સ્ક્વેર અપાન આર ઇન્ટુ એમ. આવડ્યું એટલે સુધી? હું ઝેડ સાથે કેમ લઉં છું, કદાચ હાઇડ્રોજનની જગ્યાએ બીજું કંઈક પૂછાય, હિલિયમ અથવા બી એચ ઈ પ્લસ માટે એવું કે ને. કેટલો છે? 1.6 × 10⁻¹² આર કેટલો છે? 0.52 × 10⁻¹² અને એમ 9.8 × 10⁻³. ચલો જવાબ કરો. ચાર પોઈન્ટ 86 બરાબર ને, ગુણ્યા 10⁻¹⁸ + 10 + 31. ચલો વેગ માટે વી બરાબર 20 × 10⁻¹⁶ મીટર પર સેકન્ડ. ચોથું ઉદાહરણ છે, હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત વિદ્યુત ચુંબકીય બાદ અનુસાર ગણો. પ્રારંભિક આવૃત્તિ કીધી છે, કઈ આવૃત્તિ કીધી છે? પ્રારંભિક આવૃત્તિ. અને આપણે કોને અનુસાર ગણવાની છે? પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર બરાબર. તો કઈ રીતના ગણીશું તો એ ધ્યાન આપો. 12.4 ઓકે, પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર આવૃત્તિ એફ બરાબર શું સૂત્ર થાય? સી છેદમાં લાંબડા, પણ સી ની જગ્યા અહીંયા વી બાય લાંબડા. ક્લિયર? એ તો સૂત્ર છે જ, પણ એ છોડો, ઓમેગા બાય કે વાળું સૂત્ર હતું. ઓમેગા બરાબર કયું સૂત્ર છે? તો એફ બરાબર શું થાય? ના, ઓમેગા એટલે કયું સૂત્ર? આવું થાય, વી બરાબર આર ઓમેગા સૂત્ર હતું. તો ઓમેગા બરાબર શું થાય? વી ના છેદમાં આર, આ વી બરાબર 2πr. તમને એફ બરાબર વી ના છેદમાં 2πr સીધો વિદ્યુત ચુંબકીય વાદ લાગે જ ના લાગે ને? બધાએ આપણે આપે જ બધાને ખુલ્લું હતું, મારું પણ ખુલ્લું હતું. અહીંયા સૂત્ર બધાએ જોયું કે એફનું સૂત્ર શું થાય? વી ના છેદમાં 2πr. પહેલાં તો આ વી વી શું છે ખબર ના પડે, પણ કેટલાકને ખબર પડે કે આ વૃત્તિ છે, પછી આ વેગ વી છે. તો વી છેદમાં 2πr સીધો પ્રચલિત ચુંબકીય વાદ લાગે ના લાગે, એટલે તમને જે ચુંબકીય વાદ અનુસાર ખબર છે એના પર કહ્યા ને, ઓમેગા બરાબર આ વિદ્યુત ચુંબકીય વાદ તરંગ માટે આવું જ હોય છે ને, અને એના પરથી ઓમેગાનું સૂત્ર મૂક્યું વી ના છેદમાં 2πr. હવે આ દાખલો તમારે પૂછાય, આને નંબર એક કહેવો પડે. શું કહેવો પડે? નંબર એક. અને પછી આખું ઉદાહરણ 12.3 કોપી મારવું પડે, ઓકે? કારણ કે એમાં તમને કશું જ કહે નહીં. તમારે યાદ રાખવાનું છે કે પ્રારંભિક આવૃત્તિ માટે 13.6 ઉર્જા લેવાની. શું લેવાની? 13.6 ઉર્જા. અને એના પરથી
તમારે અહીંયા પહેલા કોની કિંમત મૂકવાની છે? આર અને વીની, એ બંને શોધવા. એટલે ઉદાહરણ 12.3 કોપી લાગે, પછી આવૃત્તિ એફ બરાબર, એ બંને કિંમત મળી જાય. પછી એક પરથી એફ બરાબર વીની કિંમત કેટલી મળી હતી? 2.20 × 10 કેટલી ઘાત? 6 ઘાત. 2 × 3.14. અને આરની કિંમત કેટલી મળી હતી? 0.5529 × 10⁻¹¹ ઘાત. જવાબ બોલો. લખી શકાય કે 6.622 બરાબર ગુણ્યા 10¹¹ ઘાત 15 ઘાત હર્ટ્ઝ. પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર આપણે જાણીએ છીએ કે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ ન્યુક્લિયસની આસપાસ તેના ભ્રમણીય આવૃત્તિ જેટલી હોય છે. આમ ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ કેટલી થાય? હા, હવે ધ્યાન આપજો. આ આપણે કઈ આવૃત્તિ શોધી? બ્રહ્મણીય આવૃત્તિ શોધી. બ્રહ્મણીય આવૃત્તિ એટલા માટે ઓમેગા છેદમાં 2πf અને ઓમેગા બરાબર વી છેદમાં આર, બ્રહ્મણની આવૃત્તિ શોધી. અને આમ આપણે નીચે ખાસ લખવું રહ્યું, પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર સર્જાતા પ્રકાશની આવૃત્તિ બરાબર બ્રહ્મણીય આવૃત્તિ કેટલું થાય? 6.622 × 10¹¹ હર્ટ્ઝ. આના લોકો જ પાછું માર્ક્સ કપાઈ ગયા. તો તમને પ્રકાશની આવૃત્તિ પૂછી છે, કોની આવૃત્તિ પૂછી છે? અને તમે શોધી હતી કઈ? બ્રહ્મણીય. એટલે પછી લખવું પડે ને, એમાં પણ આપણે તરંગ ચુંબકીય વાદ વાપર્યો. પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ 8000 કિલોમીટર ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં દર 2 કલાકે 1 વખત ભ્રમણ કરે છે. પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ 8000 કિલોમીટર ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં દર 2 કલાકે 1 વખત ભ્રમણ કરે છે. એટલે 10 કિલોગ્રામ ઉપગ્રહનું શું છે? બસ કયો નંબર છે? 12.5. એમ બરાબર કેટલા કિલોગ્રામ આપેલું છે? 10 કિલોગ્રામ. પછી ત્રિજ્યા આર બરાબર કેટલા કિલોમીટર? એટલે કે 8 × 10³ અને પેલા 3, અને દર 2 કલાકે. 2 કલાકેનું શું થઈ ગયું? 2 કલાકેનો આવર્તકાળ થઈ ગયો. બહોળ કોણીય વેગમાનનો અધિતક હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની જેમ ઉપગ્રહને પણ લાગુ પડે છે એમ ધારીને ઉપગ્રહની કક્ષાનો શું શોધો? ક્વોન્ટમ આંક શોધો. આ ટી બરાબર શું સૂત્ર થાય? આપણે સોરી 2 કલાક, તો 2 × સેકન્ડ, તો કેટલા સેકન્ડ આવે? હવે બોહરનો ક્વોન્ટમ વાત ગણીને આપણે શું શોધવાનું છે? ક્વોન્ટમ આંક. કેમ ભૂલી જાઓ છો? બોહરના અધિતક મુજબ શું છે? કોણીય વેગમાન, કોણીય વેગમાન એમવીઆર ઇઝ ઇક્વલ્સ ટુ એનએચ અપન 2π બરાબર. તો આ એનએચ અપન 2π, એટલે આપણે તો શોધવાનું શું છે? ક્વોન્ટમ આંક. શું શોધવાનો છે? માટે ક્વોન્ટમ આંક એન બરાબર એમવીઆર ઇન્ટુ 2π/h. ચલો v તો આપેલું જ નથી ને, તો v નું સૂત્ર થાય 2πr/m, તો m 2πr×r×2π/t×h બરાબર ને? સમજાયું? v ની જગ્યાએ શું આવ્યું? 2πr/t. r 2πh તો છે જ, એટલે 4π² પાઈ સ્ક્વેર, એટલે 2π ના 2 2 4, પાઈ ના પાઈ પાઈ સ્ક્વેર. હવે આર 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 સ્ક્વેર, આર હતું 8×10⁶ વર્ગ. આટલા સુધી ક્લિયર થઈ ગયું. બાકી શું બચ્યું? એમ. એમ કેટલા કિલોગ્રામ છે? તો એમ આવી ગયો 2π 2π, 4π² આવી ગયું, આર સ્ક્વેર આવી ગયું. નીચે ટી કેટલા? 72 આવ્યું હતું ને 2 કલાક,
કેટલું હતું 7200 સેકન્ડ, એટલે એચ કેટલું હોય 6.63 × 10⁻³૩ ઘાત. જવાબ બોલો 0.5287 × 10⁻³ 5.287 × 10⁻³. આવડો મોટો ક્વોન્ટમ અંક થાય. આપણે અહીંયા તો કેટલું છે પરમાણુના કિસ્સામાં તો ખાલી 7, 7માં તો 118 તો પૂરા થઈ ગયા. નોંધો કે ઉપગ્રહ માટેનો ક્વોન્ટમ અંક અત્યંત મોટો છે. હકીકતમાં આવા મોટા ક્વોન્ટમ અંકો માટે ક્વોન્ટમીકરણ શરતો પરિમાણો પ્રચલિત ભૌતિક વિજ્ઞાનમાં મળતા પરિણામો જેવા જ હોય છે. એટલા માટે આપણે ઉપગ્રહો માટે ક્વોન્ટમ શાસ્ત્રને શું વાપરીએ છીએ? પ્રચલિત શાસ્ત્ર. રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરો અને હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણીની પ્રથમ ચાર વર્ણપટ રેખાઓની શું શોધો? તરંગ લંબાઈ. ઓકે, હવે પ્રશ્ન એવો છે કે પરીક્ષામાં તમે બેઠા છો અને રીડબર્ગના અચળાંકનું સૂત્ર યાદ આવતું નથી, ને મને અત્યારે યાદ નથી આવતું, તમને પરીક્ષામાં યાદ આવે. હું એવું સમજીને તમને પણ આવું કે પરીક્ષામાં તમને યાદ આવે. એટલે આપણે શું કરીએ, એમની કક્ષામાં ઇલેક્ટ્રોનની બોલો સૂત્ર આપણે ભૂલથી લખીતું એ છે. ઓકે, આમ તો જેડી જેડ સ્ક્વેર એમઈ ઇઝ ટુ 4 અપોન એપ્સાયલોન 0 સ્ક્વેર એન સ્ક્વેર એચ સ્ક્વેર, જ્યાં જેડ બરાબર શું લઈ લઈએ અને માઇનસ એમઈ ઇઝ ટુ 4 અપોન 8 એપ્સાયલોન 0 સ્ક્વેર એચ સ્ક્વેર ને 1 ના છેદમાં એન સ્ક્વેર ને અલગ કરી દઈએ, માટે ડેલ્ટા ઇ બરાબર યાદ છે ઈઆઈ માઇનસ ઈએફ, માટે જે કોમન છે પહેલા લખી દો. હવે તારવણી કરવી છે એટલે શોર્ટમાં આપણા આઈડિયા માટે જ કરીએ છીએ, બરાબર આવું લખાઈ ગયું. પહેલા માટે ઈઆઈ માટે શું આવે, 1 અપોન ni² માઇનસ ni² ક્લિયર, માઇનસ તો કોમન કાઢી લીધેલું છે ને આનું, એટલે આ સીધું સીધું અહીંયા એનઆઈ આવે, અને પેલા માટે હવે જો માઇનસ અંદર આપી દઉં તો 8 એપ્સાયલોન 0 સ્ક્વેર એચ સ્ક્વેર 1 અપોન ni² માઇનસ 1 અપોન ni² આટલા સુધી ક્લિયર થયું. ડેલ્ટા ઈ નું સૂત્ર શું હતું, એચ એફ, અને એફ ને શું કહેવાય, મારે શું શોધવું છે, રીડબર્ગ અચળાંક ને, એટલે માટે 1 અપોન λ બરાબર me^4 8 ε₀ h³ c 1 અપોન ni² માઇનસ 1 અપોન ni² અને આ બીજું કઈ નહીં શું છે, r 1 અપોન ni² માઇનસ 1 અપોન ni² જ્યાં r બરાબર me^4 8 ε₀ h³ c. આ યાદ આવ્યું હતું, થોડુંક થોડુંક આગુ પાછું થતું હતું ને. આ જ તમારો કયો અચળાંક છે, રીડબર્ગ અચળાંક. હવે દાખલામાં શું કીધું હતું, રીડબર્ગ સૂત્રનો શું કરવાનો છે, ઉપયોગ કરવાનો છે, અને કોની, લાયમનની પ્રથમ ચાર, તો ધ્યાન આપો. અને નંબર 1 કહીએ ને આર બરાબર શું કિંમત છે, 7 ઘાત બરાબર, એકમ શું થાય, 1 અપોન λ નો એકમ થાય બરાબર. હવે ધ્યાન આપજો, 1 પરથી તમને લાયમન કીધું છે ને, તો લાયમન માટે એટલે એન એફ બરાબર શું મૂકવું પડે, 1, માટે 1 અપોન λ બરાબર આની કિંમત પણ મૂકી દઈએ 10⁻⁷, આ થઈ જશે 1 ના છેદમાં 1 માઇનસ 1 ના છેદમાં ni² એટલે જવાબ આવ્યો 1.097 × 10⁻³ 7 ઘાત, આ 1 ઓછા 1 ના છેદમાં ni². હવે ધ્યાન આપજો, પ્રથમ રેખા માટે ni બરાબર શું મૂકવાનું, ના 1 પછી મૂકવાનું 2, માટે 1 અપોન λ1 પ્રથમ રેખા માટે
1.097 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 1 1 ના છેદમાં, એટલે જવાબ શું આવ્યો? 1.097 ગુણ્યા 10 ની 7 ઘાત, 3 ના છેદમાં 4. માટે લાંબડા વન જોઈતો હોય બેટા તો 4 ના છેદમાં 3 ગુણ્યા 1.097 ગુણ્યા 10 ની 7 ઘાત. બોલો જવાબ. ભાગાકારમાં ઓકે કેટલો જવાબ આવે છે? આવશે 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 1.2154. પાછળ બોલો. 1 ગુણ્યા 10 ની માઇનસ 7, કારણ કે આપણે હજુ 3 પોઈન્ટ તો આમ જ જવાના છે. ઓકે, નેનોમીટરમાં જોઈએ તો 2 જ પોઈન્ટ જોઈએ. 1 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત મીટર, 121.54 નેનોમીટર. હવે કોની રેખા માટે? બીજી રેખા માટે ધ્યાન આપજો શાંતિથી. 1/1 પરથી એ જ વસ્તુ, 1/λ2. તો આરની કિંમત શું હતી? 1.097 ગુણ્યા 10 ની, અહીંયા તો 1 આપણે ફિક્સ કરી દીધો હતો. અને બીજી માટે એનઆઈ બરાબર શું લેવાનું? 3, એટલે 1 ના છેદમાં, એટલે 1.097 ગુણ્યા 10 ની 7 ઘાત, 8 ના છેદમાં 9. ધ્યાન આપજો શાંતિથી. માટે λ2 બરાબર 9 ના છેદમાં 8, અને છેદમાં કોણ ગયું? 1.097 ગુણ્યા 10 ની કેટલી ઘાત 7 ઘાત. આ કરો તો પણ ચાલે, અને હું જાણી જોઈને અહીંયા 3 વડે ગુણું, અહીંયા હું 4 વડે ગુણું, અને આવું કરી દઉં, પાછું 4 વડે ભાગી નાખું, પાછું 3 વડે ગુણી નાખું, અને એટલે આ થઈ ગયું 9 ગુણ્યા 3 છેદમાં 8 ગુણ્યા 4, અને આ જવાબ થઈ ગયો 121.54 નેનોમીટર. એનો જવાબ આપો. 3 વડે ગુણ્યું, છેદમાં 3 વડે ભાગ્યું, 4 વડે અંશમાં ગુણ્યું, 4 વડે ભાગ્યું, અને આનો જવાબ તો તમે કરી લાયા છો. જવાબ બોલો. 9 ગુણ્યા 3 ગુણ્યા 121.54 છેદમાં 8 છેદમાં 4. કઈ રેખા માટે? ત્રીજી રેખા માટે એનઆઈ બરાબર 4, 1 ના છેદમાં λ3 બરાબર 1.097 ગુણ્યા 10 ની 7 ઘાત બરાબર. આપણે ઉપર શું જોયતું હતું? 3, નીચે શું જોયતું હતું? 4. ઓકે, પછી આ ઉલટાઈ જતું હતું ને, એટલે 4 વડે ગુણ્યું, 3 વડે ભાગી નાખ્યું, અને હવે પેલું સ્ટેપ 1 ઓછા 1 ના છેદમાં 16. ઓકે, હવે પછી ઉલટાવીશું ને, પહેલા લખી નાખીએ 1.097 ગુણ્યા 10 ની 3. પહેલા સ્ટેપમાં મેં પાછળ કર્યું, અત્યારે આગળથી જ કરી નાખ્યું. આનો જવાબ આવશે 15 ના છેદમાં 16. આમ જોવા જઈએ ને તો આ તો આપણું ગ્રુપ છે, એટલે આ 4 કેટલું થઈ જાય? 4. આ 3 કેટલું થઈ જાય? 5. ઇન શોર્ટ, λ3 જોઈતો હોય તો ઉલટાઈ જાય, 4 ના છેદમાં 3 ગુણ્યા 1.097 ગુણ્યા 10 ની કેટલી ઘાત 7 ઘાત, અને આ ઉલટાઈ જાય, એટલે 4 ના છેદમાં 5, એટલે 121.54 હતું પહેલું, અને 4 વડે ગુણીને 5 વડે ભાગ આવે છે 97.2 નેનોમીટર. આવડ્યું? કઈ રેખા? ચોથી રેખા માટે એનઆઈ બરાબર 5, માટે 1 ના છેદમાં λ4 બરાબર 1.097 ગુણ્યા 10 ની કેટલી ઘાત 7 ઘાત, અને અહીંયા 1 ઓછા 5 નો વર્ગ 25. મેં થોડું સ્ટેપ ડાયરેક્ટ કરું છું,
1.097 ગુણ્યા 10 ની 7 કાચી લીધી બોલ દીધી, એવડા 3 વડે ગુણવાનું, 4 વડે ભાગવાનું, તો અહીંયા પાછું 4 વડે ગુણવાનું, 3 વડે ભાગવાનું, અને અહીંયા જવાબ શું આવે, 25 ઓછા 1 24 ના 6 માં 25, 3 8 24. એમસીક્યુમાં આ કામ લાગે. લાંબડા 4 ઉલટાઈ ગયું, ઉલટાઈ ગયું એટલે 4 છેદમાં 1.097 ગુણ્યા 10 ની કેટલી ઘાત, 7 ઘાત ગુણ્યા 3, અને આ ઉલટાઈ ગયું 25 ના 6 માં 32 એટલે 121.54. 25 ના 6 માં 32 જવાબ ધીમે ધીમે ઘટતું જવું જોઈએ, 94.92 નેનો મીટર. આ સાથે તમારું ઉદાહરણ પત્યા.